જય શ્રી કૃષ્ણ. દહાડાનો વાગી ગયા ને ઘરનું કામ હવે સેટ ખૂટ્યું. હે, ઘરનું કામ એ ઘણું હતું. હા, જે ઠામણાને રાખી દીધા હતા, જ્યાં અહીંયા મેન માય બધા ઠામણા એ બધા અહીંયા મલકના હતા. મા વાંક બેઠા બેઠા ખુડચી ધોઈ લેજો, ગંધારી ભરી દીધું ને એ ખુડચી ધોઈ છે. અને ઠામણા એ ઉકાઈ ગયા, હવે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હે. અને કંઈક તો હજી ઉઠે છેજો, બ્રસ થાય. અને મને તો હજી હૂતો હે. બાપુ હમણાં કીમણાક વાડીમાં ઘૂમરો મારવા ગયા, અને પલક ને મા ને હું ત્રણે વહેલી ઉઠી ગઈ હતી. બાપુ એમ તો કંઈ ના ઉઠી ગયા હતા, એ વાડીમાં વૈયા રહ્યા. મન્નત ને બાપુ બે હૂતા હતા અઠાણુંથી. હવે કામ થઈ ગયું ને, હવે ઉઠ્યા હતી. પાછળ ચા કરવો. રામ રામ, કેમ છો બધા? સવારના 10:30 જેવું થાય છે, અને આપણે કાલ કંથા હતી એનું બધું કામ કરીને ચાલે છે. જય શ્રી કૃષ્ણ. બેન તો ઉઠી ગઈ વહેલી, મારી મોર ઉઠી ગઈ હતી ને. મૂકવાનું. અને કાલ હે ને વરસાદ જેવું હતું, અમારે નથી આવ્યું, પણ અમારાથી દક્ષિણા મલક માં વાયરો, કાલ નામી વાયરો કરા પડ્યા એવો. અને ગાજતો હતો 1:30 વાગે, પણ અમારે ટૂંકમાં નથી આવ્યું. કાલે હું ઘણી જગાએ વરસી ગયો. માં લઈ આવ્યો હતો હમારે, બેન ને હાલે કાયમ. દાદા મૂકીને આવ્યા હતા, દાદા એક ઠેલે ભર્યા હતા ને માં પાસે આવ્યા તો એક ઠેલે ભર્યા. આ મારે તો ઓલે લીલે નીકળે બાબુ. નીકળે ને આ તો બધા પાકલ. મારા મામા મારે આવું હે, અને હે ને મોટરસાયકલ લીકવી એટલે મારે ઘેર આવવું. અને રવિવાર હે ને મેં કીધું મારે જવું ઘૂમરો મારવા, તાક તો મારે આવવું, ગાડી હીખાડજો ને. ત્યાં મજા રોડ માંથી હાકડે ન પડે. માથું હરાવી લઈએ તો પછી જાવું બે બાપ દીકરીને. જો બેન ગાડી હાકે છે અટાણે, ધીમે 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 રોડ માંથે ખાલું હે ને આકડીથી દીધી હે. કોઈ આમુદે વાહન કે નથી આવતું, ધીમે ધીમે હકાય બેન. ભાઈ આવી ગયો જો ને, એટલે કે બાપુ તમે બેન નહીં પણ નહીં કર્યું ઘેર બદલાવામાં બ્રેક રાખવામાં એ ખબર નથી પડતી. બાકી આમ પહાડી હાકે જાય, ગોલાઈ માં જરાક પકડવું પડે કાકરાવાનો રસ્તો હોય તો. બાકી હું ઘેર માં જી બહુ કઈ ખબર નથી પડતી, પણ થોડાક દી આવડી જાય ને બેન. શું થોડાક આપડે પાસે આડા પંચી મારા છે આ ધાણા ની ભૂકી હજી જો એમને પડી છે.
ભરવા આવે ને કયું પણ ભરી ના ગયા, નહીં આવે ને તો હારી ને ચક હેઠે નાખવી જો. હે ઉનાળામાં અમારે વાડી ને કામ તો હોય જ નહીં, ખેતી થઈ જાય એટલે કમ્પ્લેટ, ખાલી ઘુમરો ભરવા આવવાનું હોય, વ્યક્તિ વળી ચક્કર મારી જાય, બાકી કઈ કામ હોય નહીં ઉનાળે. હવે ખેડલ પડ્યા હે રોજ આવે છું આખી ચાંસ નાખી અને પછી ઉનારે ખેતીમાં કઈ કામ હોય નહીં, પછી આપડે કોઈ લાઈન નાખવાનું ને એ કામ હોય સાચું, એ પણ એક એક બબે દિન હોય, બાકી ટૂંકમાં કાયમી કામ ના હોય ઉનારે. હાલો ઉનારે તો અમારે કઈ હોય નહીં, ખાલી કોરા ખેતરમાં ઘૂમરો મારી અને પાછો હાલી નીકળવાનું. રોડ માથે હોય ને રસ્તામાં તો હરા ટૂંકમાં ખબર પડે બધું, સ્કૂટી વેલી આવડી જાય, પણ સાયકલ આવડે એટલે ધીરે ધીરે શીખી જાય ને. બપોરા નો ટાઈમ થઈ ગયો અમારે કરવા, બપોરા આપડે મનોજભાઈ ભાઈ નો હીરા પણ અમારે બપોરા ચટણી હારું મરચા લીધા હતા ને દાંડલા તોડી અને હુકવી મૂક્યા તડકે. ભાંગી જાય ભાંગી તો જાય છે. ઢકલો આપડે આ હે ને એટલી ચાલુ રાખી હે, આથણામાં નાખવા હાટો આથણામાં નાખી ને દીધી કેરી નાખી, આથણામાં બનાવી ની નાખી પલાળમાં નાખી દેવી, ખટુ માં થઈ જાય ને ભાવે એવા કેરી ને આથણામાં નાખી બનાવી ને દીધી. જો હવે વેસાક મહિના આવ્યો એટલે હે એ તો અમુક હોય પોચો એ પછી દરાઈ જાય. હવે હે ને ડરાવવા દેવા જવા હે, કઈ ટીએ એટલા કાઢી દીધા. ઓલો તો તૂટ્યો છે પરલો હે ને, કોખડી ગયા હશે. જો તરબૂચ મોરાય છે ભાઈનું મનપસંદ, ભાઈનું મનપસંદ આ તો જો મેં કેવું મોર લીધું અર્થું.
જો આમ પપૈયું ખાધું તું તો એ મને તરબૂચ જો ખાઈ લીધું છે ને હવે ભાઈ કે બપોર મોરી કે બેન ને ગાડી હીખાઈ લીધી એટલે હવે મને હીખાડો એટલે હવે ઘડીક વાર ને એને ગાડી હીખાડવી જોઈએ ને કયું લોહી પીએ છે કે બાપુ હીખાડો ને હીખાડો ને હાલો આજ જાય હવે ચક્કર મારી બાર લઈ જાય બટ માં ગયે જો બાપુ ભાઈ ને ગાડી હીખાડે મારો વાર હવાર આવી ગયો મારો વાર હવાર આવી ગયો જા દેલ તમે શું કરો મને હીખાડો દાદી તમારે હીખાડવાની ને બાપુ અહીંયા હીખાડ્યું હવે તમારે હીખાડવાની જો ભાઈ માંથી ઉતરા લાવ મારો વાર હવે જો બેન ને હીખાડે આજ રવિવાર હતો ત્યાં અમે ઘેર હતા અને સવારમાં બાપુ વાડીએ લઈ ગયા હતા મને ભાદરે લઈ ગયા એટલે ગામથી ત્યાં ભાદર સુધી મેં ગાડી આવી અને પછી ત્યાંથી ત્યાં સુધી મેં ગાડી આવી અમારે છે ને આમ પગ બહુ પૂગતા નથી થોડા થોડા પૂગે અને અહીંયા આવીને ભાઈને એકવાર શીખાડી હતી અને મને એકવાર શીખાડી હતી ભાઈ વાત કરી કે બેનને કેમ વધારે રાખાય એની મને કેમ ઓછી રાખાડી મેં તો તું સૂતો રહેતો હવે રગે રગના તને ક્યાં ઉઠાડીને લઈ જાઓ તે ભાઈ કહેતો હતો કે મારે બે ત્રણ વાર રાખવી છે એ કે હાલ પાછા વાળીએ જાય તાર બાપુ કે ત્યાં નથી જાઉં ભાઈ આ પટમાં અકાવી હતી ગાડી હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી જો બાપુ આવે હાલો હું વિડીયો એન્ડ કરી દઈ બેન એન્ડ કરે છે હું એન્ડ કરું હાલો તો આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂરો કરી કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો ભાઈ મોય તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ